नमस्कार मित्रों, गुड मॉर्निंग। धोरण 12 जीव विज्ञान में तमारो स्वागत छे। आपणे आजनो नवो टॉपिक अटले के बेवड़ू फलन भणीशुं। बेवड़ू फलन भणीशुं। बेवड़ू फलन अटले शुं भाई? ई आपणे भणवानो छे, बराबर छे। बेवड़ू फलन कई रीतना थाय ई आपणे जोवानुं छे। अहींया आकृति आपेली छे, ई भ્રૂણપોષની છે, બરાબર છે। એક ભ્રૂણપુટ, લાક્ષણિક ભ્રૂણપુટ અહીંયા દર્શાવેલું છે। ઈ શું છે ઈ આપણે હમણાં જણાવીશું। આપણે કાલે આવી આકૃતિ દોરી હતી ભાઈ, બરાબર। અને અહીંયા ઊંધી રીતના ભ્રૂણપુટ ગોઠવાયેલું હતું, બરાબર છે। આ આખે આખું ભ્રૂણપુટ મેં અહીંયા ઝૂમ કરીને દેખાડેલું છે, બરાબર છે। અહીંથી પરાગ નલિકાનો વિકાસ થઈ, બરાબર, આ રીતના અહીંથી આમ પ્રવેશ કરતી હતી, બરાબર છે। રેડી, આટલું આપણે ભણી ગયા હતા। હવે આપણે આગળ ભણવાનું છે, બરાબર છે। બેવડું ફલન ભણવાનું છે, બરાબર। હવે જ્યારે પરાગ નયન થશે, પરાગ નયનના અંતે શું થશે? તો કે પરાગ રજનું પરાગાસન પર સ્થાપન થશે। પરાગાસન પર સ્થાપન થશે, બરાબર છે। હવે એનાથી આપણે આગળ ભણીએ પછી શું થશે? તો કે પરાગ નલિકાનો વિકાસ થશે। સંગત પરાગરજ અને અસંગત પરાગરજ એમાં પરાગ નલિકાનો વિકાસ થશે। હવે જ્યારે પરાગ નલિકાનો વિકાસ થશે ત્યારે પરાગ નલિકા પરાગ નલિકા ક્યાં પહોંચશે? તો કે અંડક છિદ્ર સુધી પહોંચશે। પરાગ નલિકા ક્યાં પહોંચશે? તો કે અંડક છિદ્ર સુધી, બરાબર છે। પરાગ નલિકા છે વિકસતી 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 જાય અને ક્યાં પહોંચશે? સુધી અંડક છિદ્ર સુધી, બરાબર છે। હવે જ્યારે પરાગ નલિકા અંડક છિદ્ર સુધી પહોંચે ત્યારે પરાગ નલિકામાં શું હોય છે? તો કે બે નરજન્યુ, બરાબર છે, બે નરજન્યુ અને એક સહાયક કોષ હોય છે। બે નર જન્યુ અને એક સહાયક કોષ એમાં ઉતરેલો હોય છે। એટલે અહીંયા સુધી પરાગ નલિકા આવી ગઈ છે, બરાબર। એ હું તમને અહીંયા દર્શાવું। હવે જોજો મિત્રો, દાખલા તરીકે આ પરાગ નલિકા છે, અહીંથી આમ આવી, બરાબર। હવે આ પરાગ નલિકા છે એમાં બે નર જન્યુ છે। આ બંને નર જન્યુ છે એ અંદરની તરફ શું થશે? દાખલ થશે, બરાબર છે। બંને નર જન્યુ છે એ અંદરની બાજુએ દાખલ થશે, બરાબર। એક સહાયક કોષ છે અને એક શું છે? બે નર જન્યુ। હવે આ બે નર જન્યુ જે દાખલ થયા એમાંનો એક નર જન્યુ ક્યાં કેની અંદર પ્રવેશ કરે છે, ખબર છે? તો કે આપણે એમ કીધું તું અંડ પ્રસાધન અહીંયા બહેન હોય છે, એટલે એક નર જન્યુ અંડક સાથે જોડાય,
અંડક સાથે જોડાય એટલે સયુગ્મન પૂરું થાય, સયુગ્મન પૂરું થાય અને યુગ્મન જ, આ યુગ્મન જ છે ને 2n રચના ધરાવતું હોય, આ નર જન્યુ છે ને 2nn હોય, આ n આ n, પછી અહીંયા અંડક હોય તમને ખબર હોય તો, એટલે n અહીંયા અહીંયા દર્શાવી દો, એક n અહીંયા, અને આપણે એમ કીધું તું અહીંયા બે કોષ રહેલા હોય, ખબર છે ને, યાદ કરજો, એક કોષ હોય અને એમાં બે કોષ કેન્દ્ર, એટલે 2n અહીંયા હોય, સમજાણો, હવે આમાંનો યુગ્મન જ એટલે n એટલે એકકીય, એકકીય રચના ધરાવતો એક નર જન્યુ અહીંયા જોડાશે, બરાબર છે, એટલે અહીંયા શું બન્યું, હવે યુગ્મન જ બની ગયું છે, બરાબર છે, યુગ્મન જ બની ગયું એટલે શું થયું, તો કે યુગ્મન જ બની ગયું એટલે ફલિતાંડ બનવાની હવે શરૂઆત થાય છે, અને બીજો નર જન્યુ અહીંયા વાત કરીએ આપણે, બીજો નર જન્યુ, આ એક નર જન્યુ અહીંયા જોડાઈ ગયો, આ બીજો નર જન્યુ કેન્દ્ર તરફ ગતિ કરે અને સેની સાથે જોડાય, તો કે 2n રચના ધરાવતા પ્રાથમિક, 2n રચના ધરાવતા કેન્દ્રસ્થ કોષ સાથે જોડાય, હવે અહીંયા જોડાણ થયું એટલે આ ઘટનાને શું કહેવાય, ફલન, અહીંયા જોડાણ થયું તો આ ઘટનાને પણ શું કહેવાય, ફલન, બરાબર, એટલે એક નર જન્યુ અહીંયા ફલન કરે છે, બીજો નર જન્યુ અહીંયા ફલન કરે છે, એક સાથે બે વાર ફલન થાય છે, એટલે આ ઘટનાને કહેવામાં આવે છે બેવડું ફલન, બરાબર, હવે એક નર જન્યુ જે અહીંયા જોડાય છે એ યુગ્મન જ બનાવશે, ફલિતાંડ બનાવશે અને આગળની ક્રિયા ભ્રૂણની ક્રિયા આગળ વધશે, બરાબર, અહીંથી ભ્રૂણ બનશે, પણ જે કોષ અહીંયા જોડાય છે એટલે કે કેન્દ્રસ્થ કોષ સાથે જોડાય છે તે કોષ શું કરે છે, તો કે પ્રાથમિક ભ્રૂણ પોષ પોષ કોષ કેન્દ્ર, એટલે ટૂંકમાં તમે PEN એવું પણ લખી શકો, આનું ફૂલ ફોર્મ હું જણાવું છું, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એટલે આ જે કોષ અહીંયા જોડાણો અહીંયાની વાત કરું છું, એક કોષ અહીંયા જોડાશે, બરાબર, એ શેની રચના કરશે, પ્રાથમિક ભ્રૂણ, એટલે અહીંયા 2n બનશે અને અહીંયા 3n બનશે, અહીંયા 2n રચના બનશે, અહીંયા 3n બનશે, આમાંથી ભ્રૂણ બનશે, આમાંથી શું બનશે, ભ્રૂણ પોષ બનશે, બરાબર છે, આ ભ્રૂણ પોષ શું છે એ હું તમને હમણાં આગળ વિકાસ હમણાં સમજાવીશ, બરાબર છે, ત્યારબાદ ત્યારબાદ કોષ વિભાજન થઈ પ્રાથમિક ભ્રૂણ પોષ કોષનું નિર્માણ થાય, હવે અહીંયા બધે નાના 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 આ સખત વિભાજન પામી અને પછી શું બનાવે છે, તો કે ભ્રૂણ પોષ બનાવી નાખે છે, બરાબર છે, હવે આપણે જોઈએ
શું કીધું કે ભાઈ હવે આગળની જે પ્રક્રિયા છે બરોબર, એટલે એકવાર સમયુગમન, અહીંયા એકવાર સયુગમન થયું અને અહીંયા એક ત્રિકીય જોડાણ થયું, આ ત્રિકીય જોડાણ છે બરોબર, એકવાર સમયુગમન થયું અને બીજી વાર ત્રિકીય જોડાણ થયું, એટલે આવા ફલનને શું કહેવામાં આવે છે, બેવડું ફલન કહેવામાં આવે છે, બરોબર છે મિત્રો, સરખા એ સમજજો, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પાછો રિપીટ કરજો, બરોબર છે, પરાગ નલિકા અહીંથી આવી હોય એટલે વિકાસ પામતી પરાગ નલિકા ક્યાં પહોંચશે, તો કે અહીંયા આપણે એમ કીધું તો ભાઈ શું હોય, તો કે અંડ પ્રસાધન હોય બરોબર ને, અને ન્યા રહેલા આપણે તંતુ બરોબર, તંતુમય પ્રસાધક એ શું કરશે, તો કે એને અંડ છિદ્ર સુધી વહન કરાવે છે, હવે અહીંયા આનું સ્ફોટન થાય અને એક બંને નર જન્યુ છે એ ભ્રૂણપોષ આપણે ભ્રૂણપુટમાં દાખલ થાય, એમાંનો એક નર જન્યુ છે એ શું કરે છે, તો કે અહીંયા રહેલો અંડક સાથે જોડાય છે અને યુગ્મન જ બનાવે છે, એટલે એકવાર ફલન અહીંયા થશે, બીજો નર જન્યુ છે એ કેન્દ્ર તરફ ગતિ કરે છે અને એક જોડાણ અહીંયા થાય છે, આમ બે વાર એકવાર સમયુગ્મન થયું અને યુગ્મન જ બન્યો અને એકવાર ત્રિકીય રચના બની, આમ બે વાર ફલન થતું હોવાને કારણે આ ઘટના સમગ્ર ઘટનાને શું કહેવામાં આવે છે, તો કે બેવડું ફલન કહેવામાં આવે છે, બરાબર છે, તો આના પછીની ઘટના હજી એમાં દર્શાવેલી છે પણ એ હું અમને તમને બીજો લેક્ચર આપણે કાલે બીજો લેક્ચર ભણીશું, એમાં હું તમને આપણે ભ્રૂણનું નિર્માણ કઈ રીતના થાય, પછી એમાંથી બીજ પત્ર કઈ રીતના બનશે, ભ્રૂણાગ્રહ કઈ રીતના બનશે, ભ્રૂણાગ્રહ એટલે શું, એ બધું હું તમને આગલા લેક્ચરમાં ભણાવીશ, બરાબર છે, આજનો ક્વેશ્ચન છે બેવડું ફલન આકૃતિ દોરી સમજાવો, બરાબર છે, હવે બોર્ડમાં જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે એની બાજુમાં આવેલી આકૃતિ તમારે દોરવાની રહેશે, પણ આજે સમજવા માટે એનું નિર્માણ કઈ રીતના થાય એ આપણે બીજા લેક્ચરમાં ભણીશું, બરાબર છે, એટલે આ બેવડું ફલન આ આકૃતિ અને ટેક્સ્ટ બુકમાં હજી આકૃતિ આપેલી છે એ તમારે હજી દોરવાની રહેશે, બરાબર છે, આમાં કઈ ન સમજાણું હોય તો તમે મને ફરી પાછું પૂછી શકો છો, હવે બીજું કે જે લોકો હોમવર્ક મોકલાવે છે હોમવર્કના ફોટા પાડી લેવાના પછી મને સેન્ડ કરી દેવાનો, ફોટો સેન્ડ થયા પછી નીચે મેસેજ ટાઈપ કરવાનો, મેસેજમાં શું લખવાનું ભાઈ, સ્કૂલનું નામ, તમારું નામ અને નીચે હોમવર્ક લેક્ચર નંબર આટલામાં, ટેસ્ટ હોય તો ટેસ્ટ ટેસ્ટ નંબર આટલામાં, બારમા વાળાને બીજી ટેસ્ટ હમણાં આવશે અને પછી ત્રીજી ટેસ્ટ આવશે, બરોબર છે, એટલે આ રીતના તમારે મેસેજ મોકલવાનો નીચે, ઓકે સમજાઈ ગયું,